કેમ છો વિદ્યાર્થી મિત્રો, બધા મજામાં ને? આજે આપણે ધોરણ 6 વિષય ઇંગ્લિશ એમાં જોઈશું સેમેસ્ટર 2. જો વિદ્યાર્થી મિત્રો, સેમેસ્ટર 2 ની ટેક્સ્ટબુકમાં તમને ઇન્ડેક્સ આપેલી છે. ઇન્ડેક્સ એટલે કે અનુક્રમણિકા. અનુક્રમણિકામાં તમને અહીંયા ટોટલ કેટલા યુનિટ આપેલા છે? 5 યુનિટ. એમાંથી આજે આપણે કયો યુનિટ ભણવાનો છે? તો શરૂઆત કરીશું આપણે યુનિટ 1થી. યુનિટ 1નું ટાઇટલ છે ટેસ્ટ ઓફ ઇન્ડિયા. હવે ટેસ્ટ ઓફ શબ્દ બધાએ જ સાંભળ્યો હશે, કારણ કે ઘરમાં મમ્મી રસોઈ બનાવે એટલે જો એમાં કંઈક પ્રોબ્લેમ હોય તો આપણે શું કહીએ મમ્મીને? મમ્મી, આનો ટેસ્ટ બરાબર નથી. કારણ કે બધાને કેવું ખાવાનું જોઈએ છે? ટેસ્ટિંગ. તો આપણે આજે એના વિશેનું એક લેસન ભણવાનું છે. ટાઇટલ છે ટેસ્ટ ઓફ ઇન્ડિયા. ઇન્ડિયા એટલે કે ભારત, અને અહીંયા ટેસ્ટ, ટેસ્ટ એટલે કે સ્વાદ. હવે એમાં આપણે જોઈશું એક્ટિવિટી 1. એક્ટિવિટી 1A, એમાં રિસાઇટ ધ પોયમ. રિસાઇટ ધ પોયમ એટલે કે જે કવિતા આપેલું છે તેની ગાન કરો એવું કીધું છે. માઇન્ડ એક્ટિવિટી ડે, અહીંયા તમને જે પોયમ આપેલી છે એ પોયમનું નામ છે માઇન્ડ એક્ટિવિટી ડે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે કવિતા છે એ હું સૌપ્રથમ આખી ઇંગ્લિશમાં ગઈશ, પછી તમને વન બાય વન લાઈન સમજાવીશ. દરેક વિદ્યાર્થી અંદર ટેક્સ્ટબુકમાં ધ્યાન આપશે. જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે વન બાય વન લાઈન જોઈશું. આઈ વેન્ટ ટુ ધ સિટી ટુ સી મિસિસ સ્વીટી. સી ગેવ મી અ રૂપી ટુ બાય અ ટોફી. ધ ટોફી વોઝ સોર સો આઈ બોટ અ ફ્લાવર. ધ ફ્લાવર વોઝ ડેડ સો આઈ બોટ સમ થ્રેડ. ધ થ્રેડ વોઝ થીન સો આઈ બોટ અ પીન. ધ પીન વોઝ શાર્પ સો આઈ બોટ અ હાર્પ. ધ હાર્પ વુડન્ટ પ્લે સો આઈ ગીવ ઇટ સોરી સો આઈ ગેવ ઇટ અવે. આઈ વેન્ટ બેક ટુ ધ સિટી ટુ સી મિસિસ સ્વીટી. વિદ્યાર્થી મિત્રો, કેવી સરસ પોયમ છે, ગાવાની મજા આવે ને? તો આ પોયમનું તમારે આવી રીતે રિસાઇટિંગ કરવાનું છે. રિસાઇટ કરવાનો મતલબ એને ગાન કરવાનું. હવે આપણે એક પછી એક લાઈન સમજીશું. ફર્સ્ટ લાઈન આપેલી છે આઈ વેન્ટ ટુ ધ સિટી ટુ સી મિસિસ સ્વીટી. શું આપેલું છે? આઈ વેન્ટ ટુ ધ સિટી ટુ સી મિસિસ સ્વીટી. એટલે અહીંયા જો બાજુના ચિત્રમાં એક બાળક છે અને એની બાજુમાં એક મિસિસ સ્વીટી નામની છોકરી આપેલી છે. હવે એમાં એવું કહે છે આ બાળક કે આઈ વેન્ટ ટુ ધ સિટી ટુ સી મિસિસ સ્વીટી, એટલે કે હું શહેરમાં શ્રીમતી, મિસિસ એટલે કે શ્રીમતી સ્વીટીને મળવા માટે ગયો. સી ગેવ મી અ રૂપી. શી એટલે કે તેણીએ. તેણી એટલે કોણ? મિસિસ સ્વીટી. સી ગેવ મી અ રૂપી ટુ બાય અ ટોફી, એટલે કે તેમણે મને ટોફી લેવા માટે અ રૂપી, અ રૂપી એટલે કે એક રૂપિયો મને આપ્યો. ધ ટોફી વોઝ સોર. શું કહે છે? કે જે મેં ટોફી લીધી તે ખાટી હતી. સો આઈ બોટ અ ફ્લાવર. તેથી મેં એક ફૂલ ખરીદ્યું. ફ્લાવર એટલે કે ફૂલ. ધ ફ્લાવર વોઝ ડેડ. શું કહે છે? કે જે ફ્લાવર એટલે કે જે ફૂલ હતું તે ડેડ એટલે કે કરમાયેલું હતું. સો આઈ બોટ સમ થ્રેડ. અને તેથી મેં થ્રેડ એટલે કે દોરો લીધો. બોટ એટલે કે ખરીદવું, એટલે તેથી મેં એક થ્રેડ એટલે કે દોરો ખરીદ્યો. ધ થ્રેડ વોઝ થીન. થ્રેડ એટલે કે દોરો. દોરો કેવો હતો? પાતળો હતો. સો આઈ બોટ અ પીન. તેથી મેં એક પીન લીધી. ધ પીન વોઝ શાર્પ. શું કહે છે? કે ધ પીન વોઝ શાર્પ. જે પીન હતી તે અણીદાર હતી. સો આઈ બોટ અ હાર્પ. તેથી મેં એક હાર્પ, હાર્પ એટલે એને ગુજરાતીમાં કહેવાય વીણા. તેથી મેં એક વીણા લીધી. જો એના હાથમાં છે, બાજુમાં બાળકના હાથમાં. ધ હાર્પ વુડન્ટ પ્લે. પરંતુ તે વીણા વાગતી ન હતી. વુડન્ટ પ્લે એટલે એ પ્લે એટલે કે વગાડવું,
અને એ જે હાર્પ એટલે કે જે વીણા હતી તે વાગી નહીં, સો આઈ ગેવ ઇટ અવે, તેથી મેં તેને આપી દીધી. આઈ વેન્ટ બેક ટુ ધ સિટી, હું ફરીથી પાછો શહેરમાં ટુ સી મિસિસ સ્વીટી એટલે કે શ્રીમતી સ્વીટીને મળવા માટે ગયો. હવે વિદ્યાર્થી મિત્રો, આ અહીંયા જે પોયમ આપેલી છે એમાંથી આપણે શું શીખ્યા? એણે શું ખરીદ્યું, શું ફેંકી દીધું, કેવું હતું, કેમ ફેંક્યું એ ભણ્યા? ના, એ સિવાય બીજું ઘણું આપણે અહીંયા જોયું, જેના ઉપરથી તમને નીચે એક એક્ટિવિટી આપેલી છે. સૌ પ્રથમ આપણે આની અંદર જોઈશું કે બધા ભૂતકાળના રૂપો આપેલા છે. કયા રૂપો આપેલા છે? ભૂતકાળના. ચલો હવે આપણે એ ફટાફટ શોધી કાઢીશું. હા, તો બાયનું ભૂતકાળ અહીંયા બોટ આપેલું છે. હા, એના પછી ગીવ, તો એનું ભૂતકાળ શું આપેલું છે? ગેવ. એ સિવાય બીજું શું આપેલું છે કે દરેક જે શબ્દ છે એ શબ્દના સમાન ઉચ્ચારવાળા શબ્દ, શું કહેવાય એને? સમાન ઉચ્ચારવાળા શબ્દો પણ અહીંયા આપેલા છે, જેને આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા કે રાઇમિંગ વર્ડ્સ તરીકે ઓળખવામાં આવે છે. તેવા રાઇમિંગ વર્ડ્સ પણ આમાં છે. જુઓ, શાર્પ, હાર્પ, થીન, પીન, ડેડ, થ્રેડ, સોર, ફ્લાવર, ટોફી, રૂપી, સિટી અને સ્વીટી. તો આ બધા શું કહેવાય? સમાન ઉચ્ચારવાળા શબ્દો, કે જેનો ઉચ્ચાર સમાન હોય પરંતુ સ્પેલિંગ અલગ છે. તો એવા શબ્દોને સમાન ઉચ્ચારવાળા શબ્દો તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને તમારી ટેક્સ્ટબુકમાં નીચે એક એક્સરસાઇઝ આપેલી છે. એક્સરસાઇઝમાં લખેલું છે, ફાઇન્ડ આઉટ ધ વર્ડ પેર ફ્રોમ ધી પોયમ. પોયમમાંથી એટલે કે કવિતામાંથી તમારે વર્ડ પેર એટલે કે શબ્દ જોડી તમારે શોધવાની છે. કેવી? તો અહીંયા સિટી આપેલું છે તો એની જોડી સ્વીટી આપેલી છે. તો રૂપી, તો રૂપીની જગ્યાએ અહીંયા શું આવશે? ટોફી. ડેડ તો એનું આવશે થ્રેડ. પીન તો એનું આવશે થીન, જે તમારે ઉપરની પોયમમાંથી લખવાનું છે. શાર્પ તો એનું આવશે હાર્પ. અને સોર તો એનું આવશે ફ્લાવર. હવે એના પછી કમ્પ્લીટ ધ ટેબલ આપેલું છે. આ ટેબલને તમારે કમ્પ્લીટ કરવાનું છે, એટલે કે પૂરું કરવાનું છે. આઈ ગેવ બેક એટલે કે એણે જે વસ્તુ પાછી આપી દીધી એ વસ્તુનું લિસ્ટ તમારે અહીંયા લખવાનું છે. અને ઇટ વોઝ તે કેવી હતી તે એણે પાછી આપી દીધી એ તમારે અહીંયા લખવાનું છે. ધારો કે ટોફી, તો ટોફી કેવી હતી? સોર એટલે કે ખાટી હતી, એટલે તેણે પાછી આપી દીધી. એ રીતે એણે બીજી કઈ કઈ વસ્તુઓ પાછી આપી એ આપણે ઉપર પોયમમાંથી જોઈશું કે એણે ટોફી પાછી આપી, એના પછી એણે ફ્લાવર પાછું આપ્યું. જુઓ, આ ફ્લાવર એણે પાછું આપ્યું, એ ફ્લાવર કેવું હતું? ડેડ એટલે કે મુરઝાયેલું. એના પછી એણે શું ખરીદ્યું? થ્રેડ. તો થ્રેડ પણ કેવો હતો? થીન એટલે કે પાતળો હતો. એના પછી એણે શું ખરીદ્યું? તો પીન કેવી હતી? શાર્પ હતી. તો એ તેણે પાછી આપી દીધી. અને એના પછી લાસ્ટમાં એણે શું ખરીદ્યું? હાર્પ વુડન્ટ પ્લે, તે વાગતું ન હતું, તેથી તેણે પાછું આપી દીધું. તો આ તમારે શબ્દો જે આપેલા છે એ શબ્દો અહીંયા લખવાના ડાબી બાજુ, અને એ કેમ પાછું આપ્યુંનું રીઝન તમારે ક્યાં લખવાનું? રાઇટ સાઈડ. એના ઉપરથી તમારે એક સેન્ટેન્સ બનાવવાનું છે કે મેક સેન્ટેન્સ યુઝિંગ ધ ટેબલ એન્ડ સ્પીક અલાઉડ. ઉપરના આપેલા શબ્દોનો ઉપયોગ કરીને તમારે વાક્ય બનાવવાનું છે. એક્ઝામ્પલ આપેલું છે કે આઈ ગેવ બેક ધ ટોફી, ઇટ વોઝ સોર. ટોફી કેમ પાછી આપી? કારણ કે તે સોર એટલે કે ખાટી હતી. તો એ રીતે તમે એવું પણ લખી શકો ને કે આઈ ગેવ બેક ધ ફ્લાવર, ઇટ વોઝ ડેડ, કારણ કે તે કેવું હતું? ડેડ એટલે કે મુરઝાયેલું હતું. આઈ ગેવ બેક ધ થ્રેડ, મેં દોરો પાછી આપી દીધો, કારણ કે તે કેવો હતો? ઇટ વોઝ થીન એટલે કે પાતળો હતો. આઈ ગેવ બેક ધ પીન, મેં પીન પાછી આપી દીધી, કારણ કે તે કેવી હતી? ઇટ વોઝ શાર્પ. આઈ ગેવ બેક ધ હાર્પ, મેં હાર્પ પાછો આપી દીધો, કેમ? ઇટ વુડન્ટ પ્લે, કારણ કે તે પ્લે થતો ન હતો, વાગતો ન હતો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક્ટિવિટી 1 આટલે સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક્ટિવિટી 2 જોઈશું. પણ દરેક વિદ્યાર્થીએ જેવી રીતે સેમેસ્ટર 1માં મેં તમને બતાવ્યું એ પ્રમાણે તમારો જે સેમેસ્ટર 1નો ચોપડો છે એની અંદર જ સેમેસ્ટર 2 ચાલુ કરવાનું,
એમાં યુનિટ વન, યુનિટ વનની એક્ટિવિટી વન, એના હાર્ડ વર્ડ્સ અને આ જે પોયમ છે તે એનું ભાષાંતર અને એની આટલી એક્સરસાઇઝ કમ્પ્લીટ કરવાની છે એક્ટિવિટી વનની. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક્ટિવિટી ટુ જોઈશું. થેન્ક યુ.